हलो नीट अने ZEE यूनिट 11 एम बीजी मेथड से विद्युत क्षेत्र। हम आ मेथड 34 क्रम एम सी क्यू बराबर एनु सोल्यूशन करशू। हम एम सी क्यू नी अंदर रकम नी अंदर तमने आ आकृति आपेली छे। अत्यारे टूंक में आ धन विद्युत भारित प्लेट आपीश, सम सीधे आम राखीश, आडी धन विद्युत भारित, नीचे ऋण विद्युत भारित एक प्लेट आपीश, वच्चेना अवकाश में दोरी की मदद थी एक गोड़ो लटकावेल छे, एटले सादो लोलक थयो, एनी लंबाई एल छे, गोड़ा दल स्मोल एम छे। रकम में हूँ कीधु से जो एक क्यू विद्युत भारित गोड़ीय कवच ने, आ क्यू विद्युत भारित गोड़ीय कवच एने बे समांतर प्लेटों वच्चे एल लंबाई की दोरी वड़े लटकावेल छे। पछी कीधु त्यारे आवर्तकाल टी जीरो, बन्ने समांतर प्लेट ने विद्युत भारित करवामां आवे त्यारे आवर्तकाळ टी छे, तो टीना छेद में टी जीरो खाली जगह हो। आवर्तकाळ आई पास पेला टूंक में बे प्लेट विद्युत भारित न हो ने तो आ विद्युत भारित नहीं बराबर, बे प्लेटनी वच्चे मात्र टूंक में तमे आ गोड़ीय कवच लटकावेली हो तो आवर्तकाळ टी जीरो, अने आ विद्युत भारित करवामां आवे पछीनो आवर्तकाळ केटलो कीधो तमने टी, तो बेनो गुणोत्तर टीना छेद में टी जीरो केटलो थशे मेळवानुं छे। तो आ तो आपणे एमने खबर छे अहींया मात्र आ विद्युत भारित प्लेट तो नहीं अटले विद्युत क्षेत्र ने एवुं काई नथी, मात्र क्यू बळ लागशे एम जी। तो आ आवर्तकाळ लगता तो आपणे आवडे, पेला ए लखी नाखो के प्लेटो विद्युत भारित न होय तो बराबर, तो आवर्तकाळ टी जीरो अने एनुं सूत्र आपणे कंई मेळववानुं छे नहीं, એ તો આપણને આવડે જ છે, વર્ગમૂળમાં એલના છેદમાં જી, એટલે અહીં એલ કેપિટલ છે તો કેપિટલ એલ અને છેદમાં જી આ એક। હવે કઈ ગણતરી કરશું કે બંને પ્લેટ વિદ્યુત ભારિત હોય તો હારો, તો મારે આમાં બે બળ લાગે, હવે એક એમ જી કઈ તરફ લાગશે, નીચે તરફ, હજી એક બળ લાગશે ક્યુ, આ વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું બળ ક્ષેત્રની દિશામાં, ધન વિદ્યુત ભારત છે ક્ષેત્રની દિશામાં, એટલે ક્યુ બળ લાગશે, ક્યુ ઈ, તેનો મતલબ એમ કે મારે પ્રવેગ મેળવવો પડે અને એક જ રેખા ઉપર છે તો અદિશ ગણતરી હું કરી શકીશ બરાબર। તો પહેલાં પરિણામી બળ મેળવો, તો એફ બરાબર થશે ક્યુ ઈ પ્લસ એમ જી, વિકલ્પ કયા સ્વરૂપમાં આવી પાસે, ઈના સ્વરૂપમાં જ વિકલ્પ છે એટલે કિંમત ન મૂકતા, હાલો એફ બરાબર એમ એ ગોઠવો તો એમ આમાંથી કોમન લઈ લઉં તો અહીંયા એમ નહોતો તો છેદમાં આવશે અને પ્લસ શું આવશે, જી, આપણો પ્રવેગ થયો। તો અહીંયા આવર્તકાળ કેટલો થાય, તો અહીંયા આવર્તકાળ ટી વડે દર્શાવવાનો છે, ટુ પાય વર્ગમૂળમાં એલ, એલ એટલે કેપિટલ એલ લેવાનો છે, છેદમાં જી, જી એટલે કેટલો આવશે અહીંયા, તો કે ક્યુ ઈ છેદમાં એમ અને પ્લસ જી, આને કહી દઉં બે। મારે શું કરવાનું છે, બેનો ગુણોત્તર ટીના છેદમાં ટી જીરો જોઈશ, હાલો ટી કેટલું મળ્યુંશ, તો કે ટુ પાય પછી વર્ગમૂળ કેપિટલ એલ છેદમાં ક્યુ ઈ છેદમાં એમ અને પ્લસ જી, અને છેદમાં આવશે ટુ પાય વર્ગમૂળમાં એલના છેદમાં જી, કેટલું નીકળી જાય, એલ નીકળી જાય, એક તો ભાઈ ટુ પાય નીકળી જાય, છેદનો છેદ ઉપર જાય તો વર્ગમૂળમાં વધ્યું તમારી પાસે આ જી છેદનો છેદ ઉપર અને છેદમાં વધ્યું ક્યુ ઈ છેદમાં એમ અને પ્લસ વધ્યું જી, અને આ આપણો આન્સર બરાબર 34મો એમસીક્યુ।